વાત કરીએ સુરતની, સુરતના જનરલ એરપોર્ટ મેનેજર રાધારમણ ગુપ્તા 30,000 રૂપિયાની લાંચ લેતા રંગ્યા ઝડપાયા. એરપોર્ટ સમારકામના વાર્ષિક બિલ પાસ કરાવવા માટે આ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગી હતી. લાંચ મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી જનરલ મેનેજરને રંગે હાથ ઝડપી પડ્યા હતા. આ મામલે એસીબીના પીઆઈ વર્ણારે જણાવ્યું હતું કે એરપોર્ટના જનરલ મેનેજર રાધારમણ ગુપ્તા સિવિલ જોઈન્ટ જનરલ મેનેજરની ફરજ બજાવે છે. એરપોર્ટના વાર્ષિક સમારકામના 15 લાખ રૂપિયાના બિલના 2% લેખે 30,000ની લાંચ માંગી હતી, જેની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું, જેમાં એરપોર્ટ જનરલ મેનેજર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. રૂરલ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવેલી અને ટ્રેપ દરમિયાન આ જે ક્લાસ 1 ઓફિસર છે રાધારમણ ગુપ્તા, જે જોઈન્ટ જનરલ મેનેજર સુરત એરપોર્ટ ઓથોરિટીમાં છે, એમનો વિભાગ છે એન્જિનિયરિંગ એન્ડ સિવિલ. એમણે આ લાંચની રકમ પોતાની ઓફિસની અંદર સુરત એરપોર્ટ ખાતે સ્વીકારેલ છે અને એ ટ્રેપ દરમિયાન તેઓ પકડાઈ ગયેલ છે અને હાલ એસીબીની કાર્યવાહી ચાલુ છે.